કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો ને? મજામાં જ રહેવાનું હોય. રાજાણી સાહેબે જે પ્રમાણે તમને અત્યાર સુધીમાં ગેલ્વેનિક કોષવાળો ટોપિક કરાવી દીધો, દ્રાવણમાં વાહકતા, મોલર વાહકતા, બધી વાહકતા સમજાવી દીધી, હવે વારો છે આજે મિત્રો વિદ્યુત રસાયણમાં વિભાજન કોષ, વિદ્યુત વિભાજન કોષ અને ફેરાડેના નિયમો. પણ ખાલી ટેક્સ્ટબુકમાં આપ્યું એટલું રાજાણી સાહેબ ફેરાડેના નિયમમાં નહીં કરાવે, ટેક્સ્ટબુકથી વધારાનું કરાવશે, એના સૂત્રો તારવશે ફેરાડેના. અને સૂત્રો તારવશે એટલા માટે કારણ કે આ વર્ષે 2020નું તમે નીટનું પેપર જુઓ, ગુજકેટનું પેપર જુઓ કે JEEનું પેપર જુઓ, એમાં આ ફેરાડે આધારિત પ્રશ્નો પૂછાણ હતા મિત્રો. અને ફેરાડે આધારિત પ્રશ્નો જે પૂછાણ હતા એ પ્રશ્નોને આધારિત જે સૂત્રો ટૂંકમાં તમારે જવાબ દેવાનો હોય, કારણ કે નીટ જી અને ગુજકેટમાં ખાલી વિકલ્પ સાચા હોવા જોઈએ, એના માટે હું તમને સૂત્રો લખાવીશ, અહીંયા સાબિત કરીને લખાવીશ. એટલે મિત્રો ખાસ આજનો વિડીયો પૂરેપૂરો જોજો, ખૂબ અગત્યનો છે, કારણ કે એ આવડશે તો તમને ફાયદો થશે. ખાલી ટેક્સ્ટબુકનું થિયરી ભણી લેવો તો નહીં, એટલે વધારાનું આજે થોડું કહીશે એ મિત્રો કરજો. અને જો મજા આવી જાય તો લાઇકનું બટન દબાવી દેજો, કારણ કે રાજાણી સાહેબને મજા આવી જાય કે આ વધારાનું જે જી નીટ અને ગુજકેટ માટે જરૂરી છે એ ગમ્યું છે છોકરાની ખબર પડશે મને, તો હું વધારે પ્રયત્ન કરું ને વધારે સારું કરવાનો. પહેલો પ્રશ્ન આજનો મેં કીધું તું એમ વિદ્યુત વિભાજન કોષ, બીજો પ્રશ્ન ફેરાડેના નિયમો લેશું. તો વિદ્યુત વિભાજનીય કોષ એટલે શું, તેનો ઉપયોગ લખો અને સૌથી સાદો વિદ્યુત વિભાજનીય કોષ સવિસ્તાર સમજાવો. પ્રશ્ન આવો છે વિદ્યુત વિભાજનીય કોષ, પહેલાં હાવ હેલું લઈ લે પછી ફેરાડેમ જાય. વિદ્યુત વિભાજનીય કોષ એટલે શું, તેનો ઉપયોગ લખી સૌથી સાદા વિદ્યુત વિભાજનીય કોષ સવિસ્તર સમજાવો. વિદ્યુત વિભાજનીય કોષમાં થાય શું, તો કે એવો કોષ વિદ્યુત વિભાજનીય કોષ એટલે એવો કોષ કે જેમાં બાહ્ય સ્ત્રોત ધરાવતા વોલ્ટેજને પસાર કરી, બાહ્ય સ્ત્રોત ધરાવતા વોલ્ટેજ પસાર કરી વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે એવો કોષ એટલે વિદ્યુત વિભાજનીય કોષ. ગેલ્વેનિક કોષમાં એવું હતું, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હતું, જ્યારે વિદ્યુત વિભાજનીય કોષમાં બાહ્ય સ્ત્રોત ધરાવતો વોલ્ટેજ પસાર કરી વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય એવો કોષ એટલે વિદ્યુત વિભાજનીય કોષ. આ કોષમાં રેડોક્સ પ્રક્રિયાઓ, મિત્રો મગજમાં રાખજો, રેડોક્સ પ્રક્રિયા આપમેળે શક્ય નથી. આ પ્રક્રિયામાં રેડોક્સ એટલે ઓક્સિડેશન રિડક્શન એકીયારે થાય ને તમે રેડોક્સ કહેતા હતા, રેડોક્સ પ્રક્રિયા આપમેળે શક્ય નથી. એનો મતલબ કે આ પ્રક્રિયાઓ આપમેળે નથી થતી, બાહ્ય સ્ત્રોત ધરાવતા વોલ્ટેજ DC પ્રવાહથી વિદ્યુત પ્રવાહથી પ્રક્રિયા કરાવવામાં આવે છે. એનો મતલબ આપમેળે નથી થતી એટલે ગિબ્સની મુક્ત ઉર્જા ΔGની કિંમત ધન હશે, greater than 0. હવે તમને એમ થાય ચોપડીમાં તો હું કંઈ લખ્યું નથી, પણ તમને આ ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે બાહ્ય વિદ્યુત પ્રવાહ પસાર કરો તો જ રેડોક્સ પ્રક્રિયા થાય છે, આપમેળે થતી નથી, એટલે ΔGની કિંમત વિદ્યુત વિભાજનીય કોષ માટે greater than 0 એટલે ધન છે. આવા કોષનો ઉપયોગ ઉદ્યોગોમાં અશુદ્ધ કોપરને એનોડ બનાવી અને શુદ્ધ કોપરને કેથોડ બનાવી ઉદ્યોગોમાં કોપરના શુદ્ધિકરણ કેવી રીતે, હમણાં વિદ્યુત વિભાજન સાદો કોષ લેવું એમાં સમજાવીશ. અશુદ્ધ કોપરને એનોડ બનાવી, શુદ્ધ કોપરને કેથોડ બનાવી, કોપરના શુદ્ધિકરણમાં અતિશય શુદ્ધિકરણ કોપરનું કરવા માટે વિદ્યુત વિભાજનીય કોષનો ઉપયોગ થાય. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ આ બધી ધાતુઓનું રિડક્શન, ધાતુઓનું દ્રાવણ હોય એમાં ધાતુઓના આયન હોય એનું રિડક્શન કરવા માટે કોઈ રિડક્શન કરતા મળતો નથી,
એટલા માટે આવી સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમના પીગળેલા ક્લોરાઇડ ક્ષારો સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમને રિડક્શન કરવા માટે કોઈ રિડક્શન કરતા મળતો નથી, એટલા માટે સોડિયમ મેગ્નેશિયમ જેવી ધાતુઓના પીગળેલા ક્લોરાઇડ ક્ષારોને વિદ્યુત વિભાજન કોષમાં લઈ તેનું કેથોડ ઉપર રિડક્શન કરીને સોડિયમ અને મેગ્નેશિયમ મેળવવામાં આવે. તમે જોયું હતું કે ક્રાયોલાઇટમાં ઉગડેલા, આ જોઈને આવ્યા છો, ક્રાયોલાઇટમાં ઉગડેલા એલ્યુમિના એટલે એલ્યુમિનિયમના ઓક્સાઇડનું વિદ્યુત વિભાજન કરો ત્યારે કેથોડ ઉપર તમને એલ્યુમિનિયમ ધાતુ મળતી હતી. તો વિદ્યુત વિભાજન કોષ તો ઘણો બધો ઉપયોગી છે, જેમ કે અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર મેળવવા, સોડિયમ મેગ્નેશિયમ જેવી ધાતુઓના ક્લોરાઇડ ક્ષારના દ્રાવણો હોય એમાંથી સોડિયમ મેગ્નેશિયમ જેવી ધાતુ મેળવવા, એલ્યુમિનાનું ઓક્સિડેશન એલ્યુમિનિયાનું વિદ્યુત વિભાજન કોષમાં ક્રાયોલાઇટના દ્રાવણમાં વિદ્યુત વિભાજન કરીને એલ્યુમિનિયમ ધાતુ મેળવવા માટે પણ વિદ્યુત વિભાજનીય કોષ ઉપયોગી છે. સૌથી જો કોઈ સાદો વિદ્યુત વિભાજન કોષ હોય દુનિયામાં, સૌથી સાદો વિદ્યુત વિભાજન કોષ, તો એમાં વિદ્યુત વિભાજન કોષમાં કોપર સલ્ફેટનું એટલે કે આ કોપર સલ્ફેટ વિદ્યુત વિભાજ્ય છે, એ કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવામાં આવે, CuSO4નું કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવામાં આવે એટલે અંદરમાં Cu+2 આયન છે ને SO4-2 આયન. ઉદ્યોગોની અંદર સૌથી સાદો વિદ્યુત વિભાજનીય કોષ હોય તો એ વિદ્યુત વિભાજન કોષમાં સૌથી પહેલાં કોપર સલ્ફેટ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભરેલું હોય. અશુદ્ધ કોપરના સળિયાને એનોડ બનાવવામાં આવે, અશુદ્ધ કોપરના સળિયાને એનોડ બનાવવામાં આવે. આ વિચાર લ્યો, અશુદ્ધ કોપરનો સળિયો એનોડ, શુદ્ધ કોપરના સળિયાને કેથોડ બનાવવામાં આવે અને એમાંથી DC વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. અશુદ્ધ કોપરના સળિયાને એનોડ બનાવી, શુદ્ધ કોપરના સળિયાને કેથોડ બનાવી આ વિદ્યુત વિભાજનીય કોષમાંથી DC પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે કેથોડ ઉપર દ્રાવણમાં રહેલા Cu+2 આયનનું રિડક્શન થાય છે અને કેથોડ ઉપર કોપર ધાતુ જમા થવા માંડે. કેથોડ ઉપર કોપર ધાતુ, જ્યારે એનોડ ઉપર રહેલી કોપર ધાતુ છે એનું ઓક્સિડેશન થાય છે. એનોડ ઉપર રહેલી કોપર ધાતુનું ઓક્સિડેશન થાય, એમાંથી Cu+2 આયનો દ્રાવણમાં જાય છે. કેથોડ ઉપર Cu+2 આયનનું રિડક્શન થઈ કેથોડ ઉપર કોપર ધાતુ જમા થાય છે. જ્યારે અશુદ્ધ એનોડ ઉપર રહેલા કોપરનું ઓક્સિડેશન થાય એટલે Cuનું ઓક્સિડેશન થાય, Cu+2 આયનો દ્રાવણમાં જાય અને અશુદ્ધિઓ જેનું ઓક્સિડેશન નથી થતું એ પાત્રના તળિયે જમા થાય. આખી પ્રક્રિયા તમે વિચારવા જાઓ તો આ Cu+2 કેન્સલ, ટુ ઇલેક્ટ્રોન કેન્સલ, તો થયું હું, તો એનોડ ઉપર જે કોપર હતું એ ધીમે ધીમે કેથોડ ઉપર જમા થવા માંડ્યું. એમ અશુદ્ધિઓ બધી પાત્રના તળિયે જમા થવા માંડી, એમ અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર મળવા માંડ્યું. આમ કોપરના શુદ્ધિકરણ માટે ઉદ્યોગોમાં આ સાદો વિદ્યુત વિભાજન કોષ ઉપયોગમાં લેવામાં આવે છે. આ રીતે કોપર છે એ અતિ શુદ્ધ સ્વરૂપમાં ફેરવાય છે. તો મેં પહેલાં સ્ટાર્ટ કર્યું કે આ વિદ્યુત વિભાજનીય કોષમાં બાહ્ય વિદ્યુત પ્રવાહ પસાર કરો, તો વિદ્યુત ઉર્જા પસાર કરવો એટલે વિદ્યુત ઉર્જાની રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરતો કોષ એટલે વિદ્યુત વિભાજનીય કોષ. આ કોષમાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે શક્ય નથી અને આપમેળે શક્ય નથી એટલા માટે ΔGની કિંમત ધન આવે છે. આ કોષથી અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર મેળવી શકાય. સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમને કોઈ રિડક્શન કરતાં મળતું નથી એટલે એ મૂંઝાણા ભાઈ, એટલે શું થયું હતું કે સોડિયમ મેગ્નેશિયમના પીગળેલા ક્લોરાઇડ ક્ષારોને વિદ્યુત વિભાજન કોષમાં ભરી એનું રિડક્શન કરવામાં આવે ત્યારે સોડિયમ મેગ્નેશિયમ ધાતુ છૂટી પડે.
क्रायोलाइट में उगड़ेला एल्युमिना विद्युत विभाजन कोष में विद्युत विभाजन करवाथी तमे भणीने आव्या केथोड उपर एल्युमिनियम मळे। सौथी सादा में सादो कोई विद्युत विभाजनीय कोष होय तो विद्युत विभाजन कोष में कॉपर सल्फेट नु द्रावण लेवामां आवे, अशुद्ध सड़िया ने एनोड, शुद्ध सड़िया ने केथोड, डीसी विद्युत प्रवाह पसार करे एटले एनोड उपरनु कॉपर धीमे धीमे क्यां जमा थाय, केथोड उपर। मित्रों आ सहेलो प्रश्न तमने आवड़ी जाय छे, पण हवे अगत्यनुं कान खुला राखजो, आँख खुली राखजो, मगज स्टार्ट राखजो। तमारा मगजमां आजे नाखी देवुं छे के कोई पण आ विद्युत विभाजननो दाखलो आवे ने एटले एना सूत्र आवा जोईए, अने आ रीते ज दाखलो गणाय, बीजी कोई रीते दाखलो गणवो नथी, तो ज गुजकेट, नीट अने जेडब्ल्यूमां ઝડપથી એટલે કે ટાઈમ ઓછો કન્ઝ્યુમ થશે અને જવાબ ઝડપથી આવશે, એટલે તમારું જે ફિઝિક્સમાં કે બાયોલોજીમાં કે મેથ્સમાં ધ્યાન દેવાનો ટાઈમ વધારવો હોય તો વધારી શકશો આવા પ્રશ્નોને આધારે। આગળ વધીએ છીએ ફેરાડેના નિયમોમાં। મિત્રો ફેરાડેનો નિયમ તમારી ટેક્સ્ટબુકમાં ખાલી આપ્યો છે, પણ હું વ્યવસ્થિત તમને સૂત્ર લખાવું છું, લખી નાખજો ચોપડીમાં તમારી, એટલે ખરેખર ફાયદો થાય। જેડબલી નીટ ને ગુજકેટમાં પ્લીઝ ચૂકતા નહીં અને ક્યાંય અટકતા નહીં, એક વખતમાં ન સમજાય બે વખત વિડીયોને જોવો, પણ તમારા મગજમાં કન્સેપ્ટ ક્લિયર કરજો પ્લીઝ। મિત્રો સૌથી પહેલી વખત માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુત વિભાજન કોષમાં મળતી નિપજો માટે સૌથી પહેલી વખત માઇકલ ફેરાડે જથ્થાત્મક બાબતો વિશેનું વર્ણન કર્યું। માઇકલ ફેરાડે વિદ્યુત વિભાજન કોષમાં મળતી નિપજોના જથ્થા માટેનું વર્ણન કર્યું। વિદ્યુત વિભાજ્યના દ્રાવણો હોય કે પીગળિત વિદ્યુત વિભાજ્ય હોય, પીગળેલું વિદ્યુત વિભાજ્ય, એના માટે 1833-34 માઇકલ ફેરાડે નિયમો આપ્યા જે ખૂબ જાણીતા છે। એમાં માઇકલ ફેરાડેનો નિયમ નંબર 1, માઇકલ ફેરાડેનો નિયમ, સૌથી પહેલી વખત પીગળેલા અથવા દ્રાવણ સ્વરૂપમાં રહેલા વિદ્યુત વિભાજ્યના જથ્થાત્મક સંબંધ વિશેની માહિતી 1833-34 માઇકલ ફેરાડે આપી, એ ખૂબ જાણીતી છે। એના માટેનો ફેરાડેનો પહેલો નિયમ કે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવો ઉપર વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત ધ્રુવો ઉપર મળતી નિપજોના પદાર્થોનો જથ્થો વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવો ઉપર મળતી નિપજોનો અથવા પદાર્થોનો જથ્થો, જે જથ્થો મળે છે એ વિદ્યુત વિભાજનીય પછી દ્રાવણ સ્વરૂપે હોય અથવા પીગળેલી સ્થિતિમાં હોય, આ વિદ્યુત વિભાજનીય કોષમાં વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત ધ્રુવો ઉપર મળતી નિપજોનો અથવા પદાર્થોનો જથ્થો વિદ્યુત વિભાજનીયમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે આ નિયમ તો ચોપડીમાં આપ્યો છે કે વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન કોષના વિદ્યુત ધ્રુવો ઉપર મળતી નિપજોનો જથ્થો પસાર કરેલા વિદ્યુત પ્રવાહના જથ્થાના સંચલનમાં હોય, એનો મતલબ તમે જેટલું ખાવ એટલું તમારામાં બને એનર્જી, ક્ષમતા જેટલી હોય એટલી પાચન ક્ષમતા, ઘણાને 100% ક્ષમતા હોય ખાય એટલું બધી તાકાતમાં ફેરવાય, ઘણાને માંદલું શરીર હોય તો 75% ક્ષમતા હોય તો 75% એનર્જી બને, તો જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલો નિપજોનો જથ્થો મળે। આનો મતલબ ફેરાડે એવો કીધો કે મળતી નિપજોનો જથ્થો એટલેનું વેઇટ, પસાર કરેલા વિદ્યુત પ્રવાહના જથ્થા એટલે ક્યુના સમચલનમાં હોય મળતી, આ ફિઝિક્સમાં તો તમારા સાહેબોએ ભણાવ્યું જ હશે પણ રાજાની ફિઝિક્સમાંથી અહીં લઈ આવે તમારા માટે,
मरती निपजोनो जत्थो एटले वजन पसार करेला विद्युत प्रवाहना जत्थाना समचलनमां होय ज्यां क्यू एटले तमारा फिजिक्सना सरे कीधुं होय आई इंटू टी आई एटले विद्युत प्रवाह एम्पियरमां अने टी एटले समय सेकंडमां आई एटले एम्पियरमां ने टी एटले समय सेकंडमां तमारा सरे फिजिक्समां कीधुं होय क्यू बराबर आई टी હવે ડબલ્યુ ચલનની નિશાની દૂર કરું તો અહીંયા ઝેડ કરીએ ગુ કોઈ અચળાક લીધો ઝેડ એનો મતલબ મારે ઝેડની કિંમત જોતી હોય તો ડબલ આ ક્યાંય જોવાની જડે મિત્રો રાજાની સેવા એટલે ધ્યાન દેજો પ્લીઝ ઝેડ બરાબર ડબલ્યુના છેદમાં ક્યુ ધારો કે હું એક કુલમ વિદ્યુત પ્રવાહ પસાર કરું છું ધારો કે હું એક કુલમ વિદ્યુત પ્રવાહ એટલે ક્યુની કિંમત હું એક કુલમ લઉં તો ઝેડની કિંમત ડબલ્યુ જેટલી થાય ઝેડની કિંમત ડબલ્યુ જેટલી થાય ક્લિયર છો એક કુલમ વિદ્યુત પ્રવાહ પસાર કરું તો ઝેડની કિંમત ડબલ્યુ એક તમને વધારાની માહિતી દઈ દઉં કે આ સોડિયમ છે પ્લસ છે એમાં ઇલેક્ટ્રોન પસાર કરો ને સોડિયમ મળે એનો મતલબ એક મોલ સોડિયમ એક મોલ ઇલેક્ટ્રોનથી મળ્યો તો એક મોલ ઇલેક્ટ્રોન માટે વિદ્યુત પ્રવાહ કેટલો એ આપણે સમજી લઈએ તમને ખબર છે મિત્રો કે એક ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ભારનો જથ્થો કેટલો હોય એક ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ભારનો જથ્થો તમારા ફિઝિક્સના સરે કીધું હોય 1.6 × 10⁻¹⁹ કુલમ જેટલો હોય એક ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુતનો જથ્થો 1.6 × 10⁻¹⁹ કુલમ હોય તો એક મોલ ઇલેક્ટ્રોન માટે કેટલો એક મોલ એટલે કેટલા ઇલેક્ટ્રોન 6.022 × 10³⁻¹⁹ × 1.6 × 10⁻¹⁹ આનું સાદુરૂપ દે એટલે અહીંથી 10⁻⁴ ઘાત વધે 1.6 × 6.022 કરો એટલે 96,487 કુલમ આવે એક મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો 96,487 કુલમ એટલે ગણતરીની સરળતા ખાતર ફિઝિક્સવાળા અને કેમેસ્ટ્રીવાળા એક મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો 96,500 કુલમ લે છે દાખલામાં થાય છે કેટલો 96,487 કુલમ પણ લે છે ગણતરીની સરળતા માટે 96,500 કુલમ ફરીથી અહીં આવી જાય કે વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી પસાર કરેલા વિદ્યુત પ્રવાહના જથ્થાના સમચલનમય નિપજોનો જથ્થો વજન ડબલ્યુ વિદ્યુત પ્રવાહના જથ્થા ક્યુના સમચલનમાં હોય ક્યુ એટલે આઈ ગુણ્યા ટી આઈ એમ્પિયરમાં હોય ને સમય સેકન્ડમાં હોય ચલનની નિશાની એટલે મેં એક અચળાંક ઝેડ લીધો તો ઝેડ બરાબર ડબલ્યુ બાય ક્યુ ધારો કે હું એક જ કુલમ વિદ્યુત પ્રવાહ પસાર કરું ક્યુની કિંમત એક જ કુલમ હોય તો અહીંયા ઝેડ બરાબર ક્યુ થઈ જાય યસ ઓર નો અમારે ઝેડની કિંમત આલે ઝેડ બરાબર ડબલ્યુ મારે ઝેડની કિંમત ગોતવી એના માટે એક સપોઝ ઉદાહરણ લઈ લઉં મિત્રો ધારો કે મારી પાસે સોડિયમ પ્લસનું દ્રાવણ હોય એમાંથી ઇલેક્ટ્રોન પસાર કરું તો સોડિયમ મળે તત્વ યોગમિતિ એવું કહે કે આ એક મોલ સોડિયમ મેળવવા માટે મારે એક મોલ ઇલેક્ટ્રોન દ્રાવણમાં પસાર કરવો પડે એક મોલ સોડિયમ મેળવવા મારે એક મોલ ઇલેક્ટ્રોન દ્રાવણમાં પસાર કરવો પડે એક મોલ મારે જો જોતો હોય સોડિયમ તો મારે એક મોલ ઇલેક્ટ્રોન પસાર કરવો પડે આનો મતલબ આવો થયો એક મોલ ઇલેક્ટ્રોન એટલે 96,500 કુલમથી એક મોલ સોડિયમ એટલે એનો પરમાણુ ભાર 23 ગ્રામ મળે 96,500 કુલમ પસાર કરો તો 23 ગ્રામ મળે પણ મારે તો કેટલાની કિંમત જોઈએ છે એક કુલમ માટે એક કુલમ કારણ કે ક્યુની કિંમત મેં એક કુલમ લીધી તો એક કુલમ હોય ત્યારે કેટલું થાય તો કે 23 × 1/96,500 96,500 કુલમ પસાર કરું તો મને 23 ગ્રામ મળે જો એક કુલમ પસાર કરું
एक कुलब तो मने मळे वजन केटलू मळे 23 ભાગ્યા 96,500 इन द सेंस ये तो आ वजन एटले डबल्यू डबल्यू एटले झेड थई जाय के नहीं तो आ मारी झेडनी किंमत आवी आ मारी झेडनी किंमत समझाय छे के नथी समझातुं डबल्यू की किंमत झेड बराबर क्यारे थाय जरे एक कुलम होय तो एक कुलम थी डबल्यू केटलू मळ्युं 23 ભાગ્યા 96,500 ई झेड थयो हजी एक उदाहरण लई ले धारो के एम जी प्लस टू होय तो एना माटे बे इलेक्ट्रॉन जोए तो एम जी नो एक मोल मळे आनो मतलब के बे मोल इलेक्ट्रॉन एटले 2 × 96,500 कुलम पसार करूँ तो मने एम जी नो परमाणु भार अला 24 ગ્રામ છે 2 × 96,500 કુલમ પસાર કરું તો 24 ગ્રામ મળે હું ખાલી એક જ કુલમ પસાર કરવા માગું છું મિત્રો તો 24 ×96,500 × 2 અહીંયા 2 લખ્યા તો હું ખાલી અહીંયા ગણતરીની સરળતા માટે 1 લઉં તો હાલેક ન હાલે આય મારે ઝેડ જ આવ્યો મિત્રો તો થયું હું ઝેડનું સૂત્ર વિચારવા જાઉં સર્વ સામાન્ય બુદ્ધિથી વિચારવા જાઉં તો એક છે એ આ એને પ્લસની સંયોજકતા એટલે એન ફેક્ટર છે હા કે ના આ 2 છે એ એમ જી પ્લસ 2ની સંયોજકતા એટલે એન ફેક્ટર છે તો આ 1 છે 2 છે એ સંયોજકતા એ એલ પ્લસ 3 હોત તો એ છેદમાં 3 આવત એનો મતલબ સંયોજકતા અથવા એન ફેક્ટર થયું સંયોજકતા અથવા એન ફેક્ટર આ 23 શું છે तो के सोडियम नो परमाणु भार 24 શું છે તો કે મેગ્નેશિયમ નો પરમાણુ ભાર તો z માટે સર્વ સામાન્ય સૂત્ર વિચારવા જાઓ z બરાબર સર્વ સામાન્ય સૂત્ર તમે વિચારવા જાઓ તો શું થાય મિત્રો તો કે પરમાણુ ભાર આવ્યો મિત્રો પરમાણુ ભાર અને પછી શું આવ્યું મિત્રો પરમાણુ ભાર સિવાય છેદમાં તો કે 96,500 અને એને ગુણ્યા શું આવ્યું તો કે n ફેક્ટર આવ્યું મિત્રો હા કે ના તો જોવા જાઓ તમે તો હવે તમારી પાસે w ની કિંમત હતી w બરાબર ઝેડ ઇન્ટુ ક્યુ પણ ઝેડ એટલે શું તો કે ઉપર આવે છે પરમાણુ ભાર આવે છે તો હું પરમાણુ ભાર અણુ હોય તો અણુ ભાર એટલે એમ ઓફ એમ લખી નાખું પરમાણુ ભાર અથવા અણુ ભાર એ લખી દઉં એમ ઓફ એમ એટલે પભા અથવા અણુ હોય તો અભા પરમાણુ ભાર અથવા અણુ ભાર છેદમાં મિત્રો 96,500 છે ગુણ્યા એકડો બગડો છે એન ફેક્ટર આપણે કહીએ અથવા એને સંયોજકતા તમે ગુજરાતી મીડિયમમાં લખો સંયોજકતા અથવા હું એ લખી નાખું એન ફેક્ટર આ જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે ને એ જ છે હકીકતમાં ઓક્સિડેશન આંક છે એ જ છે વીજભાર છે એ જ છે સંયોજકતા છે એન ફેક્ટર છે ક્યુની જગ્યાએ હું લખી નાખું મિત્રો આઈ ગુણ્યા ટી તો મને જ્યારે જ્યારે દાખલો ગણતા જોવો ને ત્યારે હું આ સૂત્ર ઉપયોગ કરીશ લાંબુ લાંબુ કાંઈ નહીં કરું ડબલ્યુ એટલે વિદ્યુત ધ્રુવ ઉપર જમા થતી ધાતુનું વજન આ ધાતુનો પરમાણુ ભાર આ એટલે પસાર કરેલો વિદ્યુત પ્રવાહ ટી એટલે સમય 96,500 તો 96,500 એન ફેક્ટર એટલે મને સંયોજકતા ખબર હોવી જોઈએ હવે મિત્રો એનાથી હું આગળ જાઉં તો મને એટલી તો ખબર છે કે તુલ્ય ભાર એટલે શું તુલ્ય ભાર એટલે શું એ મને ખબર છે તુલ્ય ભાર એટલે કોઈ પણ ધાતુનો પરમાણુ ભાર અથવા અણુ ભાર ભાંગ્યા એની સંયોજકતા તો હું આમ લખી શકું એમ ઓફ એમ છેદમાં એન ફેક્ટર હા કે ના તો તુલ્ય ભાર એટલે અહીંયા જોવા જાઓ મિત્રો તો તમારી ટેક્સમાં આવું સૂત્ર જોવા જડે તમને ધારો કે એમ એમ અપોન એનએફની જગ્યાએ ઈ ઓફ એમ તુલ્ય ભાર એમ એમ અપોન એને એટલે ધાતુનો તુલ્ય ભાર ગુણ્યા આ સૂત્રો ખાસ કામના છે નિયમ તો એમને આવડી જાય વાંચો તો 96,000 આ તમને તમારી ટેક્સ બુકમાં જોવા મળે કે ડબલ્યુ એટલે વજન ગોતું હોય તો ધાતુનો તુલ્ય ભાર ગુણ્યા એમ્પિયર ગુણ્યા સમય સેકન્ડમાં ભાંગ્યા 96,500 પણ હજી એક સૂત્ર જે રાજાણી સાહેબ વધારે પડતું વાપરવાના છે એ સૂત્રમાં રાજાણી સાહેબ તમને લઈ જાય છે મિત્રો હું આમ કરું આ જ સૂત્ર છે મારી પાસે એ સૂત્રમાં ડબલ્યુ છેદમાં એમ અપોન એમ બરાબર
आई गुणा टी छेद में 96,500 गुणा एन फेक्टर हाके ना डबल्यू एटले वजन छेद में परमाणु भार अथवा अणु भार एटले ते जे धातु से अथवा कोई अणु से एनो मोल थियो तो हूँ आम लखी सकू मोल गोतवा माटे राजाणी साहेब आई टी 96,500 गुणा एन एफ सूत्र वापरवाना छे छे ने छे दाखला तो कोई पर ना तमारे मोल गोतवाना होय तो प्रवाह गुणा समय सेकंड में भाईगा 96,500 ने एनी संयोजकता एटले एन एफ गुजकेट में आवो प्रश्न आवर्षे हतो चोपड़ी में आ सूत्र पाकूज न करू क्या तो आवड़े नहीं एटले मित्रों खास लखता जाजो मारी आरो आर हवे हूँ एवं विचारी शकू कि आ बधुं अचळांको छे तो मोल छे ई संयोग आ फेक्टर एन फेक्टर एटले संयोजकताना व्यस्त चलनमां छे मळती धातुना मोल छे ई संयोजकताना व्यस्त चलनमां छे हाके ना मित्रो यस ओर नो हाके ना हवे दाखला तरीके मारी पासे केथोड़े होय ने एनोड़े होय बेयना मारे मोल गोतवाना होय परीक्षामां केथोड़ अने एनोड़ तो हूँ दाखला गणावीश त्यारे तमने आ सूत्रो पाछा पूछी शो मित्रो धारो कि केथोड़ना मोल एन सी होय एनोड़ना मोल एन ए होय केथोड़ एन फेक्टर एन एफ ऑफ सी होय एनोड़ एन फेक्टर एन एफ ए होय तो मित्रों आ गाणितिक संबंध है एन चले छे वन अपॉन एन एफ एने मारे केथोड़ एनोड़ना मोलना हरखामणी में लखो होय मित्रों तो हूँ शू करी नाखीश तो के केथोड़ना मोल छेद में एनोड़ना मोल देखाय छे ने केथोड़ना मोल छेद में एनोड़ना मोल बराबर एन फेक्टर ऑफ एनोड़ ऊंधू थई जाय ने व्यस्त छे एटले एन फेक्टर ऑफ केथोड़ आ सूत्र हूँ रोजे रोज दाखला में वापरवानो छूं फरीथी एक वक्त लई जाऊं छूं तमने मैं एम कीधुं के मळती विद्युत विद्युत ध्रुवो पर मळती निपजोनो जत्थो एटले डबल्यू पसार कहला विद्युत प्रवाहना जत्था क्यूना समचलन में आ सूत्र खास करजो मित्रों चलन की निशानी दूर थे एटले मैं एक झेड अचड़ांक लीधो झेड बराबर डबल्यू छेद में क्यू जो हूँ एकज कूलम विद्युत प्रवाह पसार करते होत तो मने झेडनी किंमत डबल्यू जेटली मळत धारो कि एन ए प्लस वत्ता इलेक्ट्रॉन में एन ए मे आ मतलब 96,500 एट एक मोल इलेक्ट्रॉन थी एक मोल सोडियम एट 23 ग्राम मे हूँ एकज कूलम पसार करूँ तो 23 छेद में 96,500 मैं गणतरी सरलता माटे एक लिखो छे तमने समझायो हूँ करवा तो झेड ई डबल्यू छे तो आ झेड नी किंमत आई एवी रीते मेग्नेशियम वालो कोष हतो तो 96,500 गुणा बे आना उपरथी मैं झेड नी किंमत तैरवी के अणुभार के परमाणु भार छेद में 96,500 गुणा एनी संयोजकता एटले एन फेक्टर क्यू नी किंमत मने खबर छे फिजिक्स प्रमाणे आईटीआई में मूकी दीधी परमाणु भार अणुभार छेद में संयोजकता एटले तुल्य भार आ तमारी टेक्स्ट में सूत्र आप्युं तुल्य भार गुणा आई गुणा टी छेद में 96,500 वजन आवी गयुं अजी राजाणी साहेब ने जो दाखला गणवा में जरूरी है मैं परमाणु भार अणु भार ने छेद में डबल्यू लीधा डबल्यू छेद में परमाणु भार अणु भार एटले मने मळ्यो एन एटले मोल बराबर आई गुणा टी 96,500 गुणा एन एफ क्लियर छो हा के ना अटलू कर्या पछी मने एम थयुं के मोल छे ई तो संयोजकताना व्यस्त चलन में छे केथोड़ना मोल एन सी एनोड़ना मोल एन ए लउ केथोड़ो एन फेक्टर एट संयोजकता एन एफ सी लो एनोड़ी संयोजकता एन एफ ए लो तो हकीकत में केथोड़ एनोड़ना मोलनो गुणोत्तर एनोड ने केथोड़ी संयोजकता गुणोत्तर जेटलो आवे केथोड़ एनोड़ना मोलनो गुणोत्तर एनोड केथोड़ना संयोजकता गुणोत्तर जेटलो आवे मित्रों अँ लगी तमारा मगज में रेडी है यस ओर नो यस थई गयु छे रेडी यस हवे मित्रों पेलाना जमाना में किलोमीटर वापरता था शू करवा किलोमीटर चोपड़ी जराक तमारी खोलजो कारण के फेराड़े समय में कोई अचल विद्युत प्रवाहना स्त्रोत था नहीं
फेराड़े ना समय में 1833-34 बात तरह विज्ञान एटलू बधु विकसेल नतु एटले अचल विद्युत प्रवाहना स्त्रोत हता नहीं एटले कूलोमीटर नामनु साधन वापरता एमा शूँ करता तो के कोई धातु होय तमारी पास सिल्वर के कॉपर जेवी धातुओ एमाथी कोई विद्युत प्रवाहना जथाने मेळवा माटे कूलोमीटर एटले प्रमाणित विद्युत विभाजनीय कोष कूलोमीटर एटले प्रमाणित विद्युत विभाजनीय कोषनो उपयोग करवामां आवतो ने आ कूलोमीटरनी रीत आजना जमानामां हवे लुप्त थई गई छे एमां करता हूँ तो के कॉपर के एजी जेवा जे निक्षेपित थयेला धातुओना विद्युत ध्रुवो छे एनो उपयोग करता अने प्रमाणित कूलोमीटर कोष कहेवातो पण आजना जमानामां ई रीत लुप्त थई गई छे पण कूलोमीटरनी रीत आजना जमानामां उपयोगमां लेवाती नथी ने क्यू एटले आई गुणा टी तमारा मगजमां छे। हवे राजाणी साहेब लई जाय छे फेराड़ेना बीजा नियममां खास जोजो दाखला गणशो त्यारे आज बधुं काम आवानुं बाकी कंई काम अने आवतीकालनो जे लेक्चर आवानो छे मित्रों आवतीकालनो लेक्चर एमां खास जोजो तमे हूँ ईएमएफ ने आधारे इलेक्ट्रोकेमिकल सीरीज तमने पाकी करावानो छूं। ईएमएफ ने आधारे इलेक्ट्रोकेमिकल सीरीज ई आवर्ती हशे तो तमारे जी नीट में डेटा न आप तो तमने खबर पड़ी जाए कि एनोड पर कोण आए केथोड पर कोण आए। एटले मित्रों आवतीकालनो लेक्चर ए चूकता नहीं लई जाए छे राजाणी साहेब फेराड़ेना बीजा नियम आ तमे लखी लीधुं हशे ने एटले आघो ऊभो छूं फेराड़ेना बीजा नियम में। मित्रों हमणा एक सूत्र करायुं हतुं राजाणी साहेब ए तमने वजन बराबर ईएम गुणा आई गुणा टी छेदमा 96,500 आना ઉપરથી ફેરાડેનો બીજો નિયમ બને કે વિદ્યુત વિભાજનીય કોષોના દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરવામાં આવે વિદ્યુત વિભાજનીય કોષોના દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો पसार करवामा आवे विद्युत विभाजनीय कोषोना द्रावण माथी विद्युतनो समान जत्थो पसार करवामा आवे तो मुक्त थयेला जुदा जुदा विद्युत विभाजनीय कोषना द्रावणमांथी विद्युतनो समान जत्थो पसार करवामा आवे तो मुक्त थयेला जुदा जुदा पदार्थोना जत्थाओ मुक्त थयेला जुदा जुदा पदार्थोना जत्थाओ तेमना रासायणिक तुल्य भारना समचलन में होय छे। જ્યારે દાખલા ગણાવીશ ને ત્યારે હું કહીશ કે વિદ્યુત વિભાજનીય કોષોને શ્રેણીમાં જોડ્યા છે એમાંથી એક સરખો પ્રવાહ પસાર થાય ત્યારે આ કોષમાંથી આટલું વજનનો પદાર્થ મળ્યો તો બીજા કોષમાંથી કેટલો મળે બીજા કોષમાં પસાર કરેલા વિદ્યુતના જથ્થા જેટલો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો એ બધામાંથી એક સરખો પસાર કરો તો જે વિદ્યુત ધ્રુવ હોય દાખલા તરીકે મારી પાસે બે વિદ્યુત વિભાજનીય કોષ છે આ બે બેયને તમે શ્રેણી જોડાણ કરો છો બેયનું તમે કેવું જોડાણ કરો છો મિત્રો શ્રેણી જોડાણને શ્રેણી જોડાણ કરો એટલે એમાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો કેવો હોય તો કે સમાન હોય। વિદ્યુત વિભાજનીય કોષને તમે શ્રેણીમાં જોડો ત્યારે તમને ફિઝિક્સવાળા સાહેબો સમજાવે કે એમાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો કેવો હોય તો કે સમાન જથ્થો પસાર કરવામાં આવે તો મુક્ત થયેલા એક આ કેથોડ ઉપર મુક્ત થતો આ કેથોડ ઉપર એક આ એનોડ ઉપર મુક્ત થતો એક મુક્ત થતા પદાર્થોનો જથ્થો એનોડ હોય કે કેથોડ ઉપર મુક્ત થતા પદાર્થોનો જથ્થો તેના રાસાયણિક તુલ્ય ભારના સમચલનમાં હોય તો જોવો જે અહીંયા મેં કહી જ દીધું તો અગાઉ હમણાં સૂત્ર કે આ ડબલ્યુ ચલે છે ઈએમ હા કે ના તો ડબલ્યુ ચલે છે મુક્ત થતો પદાર્થોનો જથ્થો તેના તુલ્ય ભારના સમચલનમાં હોય છે હવે બે કોષ હોય તો પેલો કોષ આ બીજા કોષનું વજન તો પેલા કોષમાં રહેલા દ્રાવણમાં રહેલા પદાર્થનો તુલ્ય ભાર અને બીજા કોષમાં રહેલા દ્રાવણમાં રહેલા પદાર્થનો આ સૂત્ર ખાસ પાકું કરજો
डबल्यू वन अपॉन डबल्यू टू बराबर ई वन अपॉन ई टू। आ कहेवाય पेला पदार्थ माटे वजन, आ बीजा पदार्थ माटे वजन। आ पेला पदार्थनो रासायणिक तुल्य भार, आ बीजा पदार्थनो रासायणिक तुल्य भार। ने तुल्य भार शोधवा माटे मैं तमने शीखाड्यू शू करवानुं, परमाणु भार अथवा अणु भार ने एनी संयोजकता वडे भांगी नाखो एटले तुल्य भार मळे। तो अहींया मित्रो फेराडेना नियम पूरा थई गया। आवती काले ईएमएफ आधारित हाइड्रोजन कोष में भणावी दीधो तमने, ये हाइड्रोजन कोष ने आधारे एटले सी ने आधारे, सी नो जीरो लीधो तो आपणे ईएमएफ, एने आधारे स्टैंडर्ड रिडक्शन पोटेंशियल ने एक सीरीज पाकी करावशे राजाणी साहेब, पाकी ज करवानी छे, गमे एम मगज में नाखवानी छे मित्रों। ई सीरीज करावा पछी विद्युत विभाजनीय कोष में कोण एनोड पर आवशे, कोण केथोड पर आवशे एनी चर्चा करावशे, ई करावी अने पछीना लेक्चर में आना दाखला गणावशे। टेक्स्टबुक में एकाद दाखलो जाय राजाणी साहेब, पांच छ दाखला गणावशे अने पछी आपणे बेटरी में जाऊँ ने बेटरी ने सारण पूरा थया पछी स्वाध्यायना प्रश्नों राजाणी साहेब करावशे। मित्रों स्वाध्यायना प्रश्नों पूरा थाय एटले एक प्लेलिस्ट बनी गई से, इलेक्ट्रोकेमिस्ट्री विद्युत रसायण इन गुजराती बाय राजाणी सर। ई प्लेलिस्ट में वधारा एमसीक्यू ना वीडियो पण आवी गया छे, टेस्ट ना वीडियो पण आवी गया छे, जोई नाखजो। घणा मित्रों आळसुडा होय पछी जो हूँ पछी बधुं भेगू थई जाय एवुं करता नहीं, मळता रहेशुं। जय हिंद, जय जय गरवी गुजरात।